હેમચંદ્રાચારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા નિયમ વિરુદ્ધ પ્રવેશ આપનાર સંસ્થાઓ અને કર્મચારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે યુવરાજસિંહ જાડેજા સહિત વિદ્યાર્થીઓ એનએસયુઆઈ દ્વારા સૂત્રોચ્ચાર સાથે કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું અને નિયમ વિરુદ્ધ નર્સિંગમાં પ્રવેશ આપનાર સંસ્થાઓ યુનિવર્સિટીના કર્મચારીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી સાત દિવસમાં કરવામાં નહીં આવે તો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સાથે રાખી મહાઆંદોલન કરીશું અને આવનાર દિવસોમાં આરોગ્ય મંત્રીના ઘરનો ઘેરાવો કરવો પડે કે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે એ માટેની પણ અમારી તૈયારી છે ચારસો વિદ્યાર્થીઓના ભવિષ્યના સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની રજૂઆત કરી માંગણી કરી હતી કે જે વ્યક્તિના સહીથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી થઈ છે એ છેતરપિંડીમાં એફઆઈઆર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની દાખલ કરે અને યુનિવર્સિટી જો દાખલ નહીં કરે તો વિદ્યાર્થી સાથે રાખી એના ભવિષ્ય સાથે જે ચેડા થયા છે એનો એફઆઈઆર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કુલપતિને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સેલિંગ દ્વારા નર્સિંગમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ રાખી હતી જેનો પરિપત્ર આ સાથે સામેલ છે ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગ દ્વારા ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ સુધી રજીસ્ટ્રેશન કરેલ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગના નિયમ સત્તર એટલે કે જે વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગમાં રજીસ્ટર થયા હોય એની એન્ટ્રી પોર્ટલમાં ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ સુધી કરવાની જાણ ગુજરાતની દરેક યુનિવર્સિટીઓને કરવામાં આવી હતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા દરેક સંસ્થાને કાઉન્સિલિંગના નિયમ સત્તર પ્રમાણે સંસ્થાઓને પ્રવેશ આપવા પરિપત્ર કરવામાં આવ્યો હતો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સેલિંગ તથા ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગના નિયમ વિરુદ્ધ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન ઘણી બધી સંસ્થાઓ દ્વારા કાઉન્સેલિંગના નિયમ સત્તર વિરુદ્ધ પ્રવેશ આપી દેવામાં આવ્યા અને અચરજ ઉપજાવે એવી વાત તો એ છે કે ગેરકાયદેસર રીતે પ્રવેશ આપનાર સંસ્થાઓના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા કાઉન્સલિંગની જાણ કર્યા વગર પ્રવેશ કાયમ કરી એના એનરોલમેન્ટ નંબર પણ ફાળવી દેવામાં આવ્યા વિદ્યાર્થીઓ એક સત્ર અભ્યાસ પણ પૂરો કરી લીધો અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા પણ લઈ લેવામાં આવી છે આ બાબતે આના ભોગ બનેલ અમુક વિદ્યાર્થીઓના વાલીઓ અમારી પાસે આવ્યા અને અમને જણાવ્યું કે સંસ્થાઓ દ્વારા અમને દબાણ કરવામાં આવી રહ્યું છે કે જો તમે કોઈ ફરિયાદ કરશો તો તમારો પ્રવેશ રદ કરી દેવામાં આવશે યુનિવર્સિટીમાં આ બાબતે રજૂઆત કરતા યુનિવર્સિટીના સત્તાધીશો આ બાબતે કશું બોલવા તૈયાર નથી આ બાબતે અમે ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના સત્તાધીશોને પૂછતા એમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આમાં સંસ્થા અને યુનિવર્સિટીનો વાંક છે છતાં અમને રજૂઆત મળશે તો અમે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સેલિંગમાં રજૂઆત મોકલીશું પરંતુ આ વિદ્યાર્થીઓના પ્રવેશ કાયમી થાય એવી શક્યતા ખૂબ જ નહીવત છે આમ યુનિવર્સિટીના સત્તાધીશો અને સંસ્થાઓના મેળાપણામાં ચારસોથી વધુ પણ વિદ્યાર્થીઓનું કિંમતી એક વર્ષ બગડ્યું છે અને હાલમાં સંસ્થા કે યુનિવર્સિટી આ બાબતે મૌન સાધીને બેઠા છે આ બાબતે અમે આપને નમ્ર અપીલ કરીએ છીએ કે દિન સાતમાં આપની યુનિવર્સિટીના જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવામાં આવે અને જવાબદાર સંસ્થા પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે જો સાત દિવસમાં કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે અમારા દ્વારા આપની યુનિવર્સિટી ખાતે આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું ખાસ કરીને ચારસો જેટલા વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓનું નર્સિંગમાં એડમિશન કરવામાં આવેલું પરંતુ એનું જે ભાવિ છે એ ભાવિ ધૂંધળું છે કેમ કે સંસ્થા અને યુનિવર્સિટીની મિલીભગતથી ક્યાંક કહી શકાય કે આર્થિક ક્યાંક લેવડ દેવડના હિસાબે આ એડમિશન થયા હોય એવું અમારી શંકા હતી અને તેને લઈ અમે આજે રજૂઆત કરવા માટે આવેલા કેમ કે જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે તેના જે નીતિ નિયમો અને તેની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઇન પ્રમાણે જો જોવા જઈએ તો ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ પછી એ કોઈ પણ એડમિશન ન કરી શકે કારણ કે એનામાં રજીસ્ટ્રેશન જ ન થયા હોય તો શા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા કોના કેવાથી કરવામાં આવ્યા અને અ જે રજિસ્ટ્ર કરનાર જે છે એમાં ફક્ત એચએન જી યુ જ છે હવે જો કદાચ હું કહું છું કે છૂટછાટ મળતી હોય માની લો કે એના યુએસએસની છૂટછાટની વાત કરવામાં આવે છે તો એમાં પૂરા ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે દક્ષિણ ગુજરાતની નર્મદ યુનિવર્સિટી છે તો બધામાં છૂટછાટ શા માટે નહીં ફક્ત એચએન જી ઓને જ શા માટે છૂટછાટ આપવામાં આવી આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ આ જે કાઉન્સિલ છે એ કાઉન્સિલ અંતર્ગત કોઈપણ ને છૂટછાટ હજી સુધી આપવામાં આવી નથી અમે એ કાગળ લઈને પણ આવ્યા એને કાગળ કાગળ અંતર્ગત અમે એમાં આધાર પુરાવા સાથે અમે રજૂઆત કરી છે અમારી પાસે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તો એનો પણ લેટર અમારી પાસે ઉપલબ્ધ છે અને એ લેટરના આધારે પણ અમે કીધું કે ભાઈ આમાં તારીખ વહી ગયા પછી શા માટે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને જો તમે એનું રજીસ્ટ્રેશન કર્યું છે તો શું એ જ્યારે એ કોઈ પણ ડિગ્રી પૂરી કરશે નર્સિંગની તો એની ડિગ્રી વેલિડ રહેશે કે નહીં એ અમે જાણવા માટે આવ્યા હતા એની લેખિત બાંધણી લેવા માટે આજે અમે ઉપસ્થિત હતા આજે અમે વીસીને મળ્યા છીએ અને વીસીનું એવું કેવું કહેવાનું થાય છે કે અમને બાર થી પંદર દિવસનો સમય આપવામાં આવે એવી એમની માંગણી છે અમે એ વાત સ્પષ્ટ કરી છે કે માની લ્યો કે કદાચ આ ડિગ્રી વેલિડ ન રહી અને આ જે રજિસ્ટર થયા છે જે ચારસો જેટલા એડમિશન કરવામાં આવ્યા છે એ એડમિશનને ગ્રાહ્ય રાખવામાં આવ્યા નહીં આઈએમસી દ્વારા તો શું એક્શન લેવામાં આવશે કેમ કે સૌથી સૌથી મોટી પ્રશ્ન તો એ છે વિદ્યાર્થીઓએ એક વર્ષ આમાં એચએનજી માં આપી દીધું છે એનું એનરોલમેન્ટ એચએનજી કરેલું છે એની પરીક્ષા પણ લીધેલી છે હવે જે સર્ટિફિકેટ આપનારી જે સંસ્થા છે એ સર્ટિફિકેટ આપનારી સંસ્થા આ ચારસો વ્યક્તિઓને કન્સિડર જ નથી કરતી અમે ગુજરાત નર્સિંગ જે કાઉન્સેલિંગ છે એની સાથે પણ વાત કરી છે એની સાથે સાથે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ છે એની સાથે પણ ચર્ચા કરી છે અમે ચર્ચા કર્યા બાદ જ એવા છીએ આમાં ચારસો વિદ્યાર્થીઓ છે એ ચારસો વિદ્યાર્થીનું ભવિષ્ય જે છે ધૂંધણું છે એને લઈ અમે રજૂઆત કરવા માટે આજે એ ચેન્જ હોયના વિષયને મળવા માટે આવેલા હતા નર્સિંગ કોલેજની અંદર જી એન સી એ આપણને નવેમ્બરની તારીખ આપેલી હતી એમ ડિસેમ્બરની અંદર એના આઈ રિઝલ્ટ આવ્યું એમ અને એ રિઝલ્ટ છે પેલા અંદર એના ઉપર પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ આપવામાં આવેલા અને જેમણે પ્રવેશ આપેલા હતા એમ એમનું રજીસ્ટ્રેશન યુનિવર્સિટી એ કરેલું છે ભૂતકાળની અંદર જે રિઝલ્ટ મોડ આવ્યા હોય એમ તો એવા રજિસ્ટ્રેશન છે પહેલાં અંદર એ થતા હતા એમ હવે આપણે જીએનસીની અંદર તપાસ કરેલી છે એમ એ લોકોને આપણે અહેવાલ આપવાનો છે એમ એ અહેવાલ મેળવવા માટે આપણે તમામ કોલેજો પાસેથી આ પ્રકારના જે પ્રવેશો થયેલા હોય એમ એ પ્રવેશો માટેની માહિતી છે પહેલાં અંદરે મંગાવેલી હતી એમ આપણે એક રિમાઇન્ડર પણ કરેલો છે એમ અને આજ સુધી જે માહિતી આવેલી છે એમ એ માહિતી પર અમે તૈયાર કરી અને જીએનસીને રિપોર્ટ મોકલીએ છીએ કદાચ એ એ એ બાબત વિશે આપણે આપણને અત્યાર સુધી જે એડમિશન સમિતિ છે એમને આપણને એવું જ જણાવેલું કે ભૂતકાળની અંદર પણ સર આપણે અને બીજા રાજ્યોમાં આપણા જે નજીકના રાજ્યો છે ત્યાં આવા પ્રવેશ છે પહેલાં અંદર એ થતા હોય છે આપણે પ્રવેશ સમિતિએ જે પ્રવેશ આપ્યા હોય એમ એમને યુનિવર્સિટી એનરોલમેન્ટ કરતું હોય છે પ્રવેશ સમિતિએ આ જે પ્રવેશ આપેલા એના ઉપર યુનિવર્સિટી છે એ પ્રવેશ કરેલા છે ભૂતકાળની અંદર પણ કેટલાક એફિલિએશન દાખલા તરીકે સરકાર શ્રીની મંજૂરી આવે તો એ એ અંદર ક્યારેક પ્રક્રિયા મોડી પણ થતી હોય છે આજે કેટલી કોલેજ ગુજરાતની અંદર એવી છે કે જેમને સરકાર દ્વારા આજ દિન સુધી માન્યતા ન મળી હોય દર વર્ષે આપણે કોલેજ છે પેલા અંદર ચાલતી હોય છે અને એના જે તે પ્રપોઝલ છે પેલા અંદર જતી હોય છે આજે પણ આપણી પાસે યુનિવર્સિટી પાસે કેટલી બાબતો કેટલી વસ્તુ એવી છે એમ કે જેનું બે હજાર એકવીસ બાવીસ કે બાવીસ ત્રેવીસનું એફલેશન બાકી હોય એમ આપણને વિશ્વાસ એવો હતો જે એડમિશન કમિટીના ચેરમેનશ્રી છે એમને એવું જણાવેલું કે સાહેબ ભૂતકાળની અંદર આપણે આવા પ્રવેશો મોકલેલા હતા અને આ પ્રવેશો થયેલા છે આપણે જીએનસીની અંદર સંપર્ક કર્યો તો એ લોકોએ કીધું કે સાહેબ એની તારીખ છે એ ઇન્ડિયન નેશનલ નર્સિંગ કાઉન્સિલ છે એમના દ્વારા નિયત કરવામાં આવતી હોય છે એમ આ તારીખ જુદા જુદા રાજ્યને જુદી જુદી તારીખ આઈએનસી દ્વારા અપાય છે આપણે ફરીથી જીએનસીને વાત કરેલી છે એમને આપણે પત્ર પણ લખીશું એને આપણે રિપોર્ટ પણ મોકલશું અને જરૂરિયાત પડશે તો આપણે આઈએનસીની અંદર પણ રજૂઆત કરીશું